नमस्कार विद्यार्थी मित्रों, धोरण पांच सेम टू यूनिट नौ कदर कदर पाठना लेखक छे दौलत भट्ट। तमने विषे थोड़ी माहिती मेळवीशुं। प्रस्तुत लोककथामां कथानायक वाला केसरीने कोई पण जातने ओळखाण वगर मदद करवानी भावना अने उदारता प्रकट थाय छे। राघोबा अमरेलीना सुबा बन्या पछी पोतानी आबरूना रखेवाळे ने याद करी कदर करवानुं भूलता नथी। आ वात अहीं लोककथानी शैलीमां रजू करवामां आवेली छे। विद्यार्थी मित्रों, हवे आ प्रस्तुत लोककथा आपणे आगळ जोईशुं। करुणिकी नदी आम तो नानकडी, प्रवाहे पातळो, पण एनो कांठो बारे मास लीलो कुंजार घटादार लीला वृक्ષો વાળા જે એનો કાંઠો છે એ જે રહેતો। કરુણકીનો કાંઠો ચરી એના ટપોરા જેવા પાણી પીને ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામના પાછા વળતા, જ્યાં પશુઓ ઘાસ ચારો ચરે છે, પાણી પીએ છે, એનું પાણી એકદમ ચોખ્ખું છે, એ પીને પાછા વળે છે ગામ તરફ। આવી રૂડકડી કરુણકીના કાંઠે ગરણી ગામ આવેલું છે। ગરણી નામનું એક ગામ આવેલું છે। ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડક ઉડીને આંખે વળગે એવી સુંદરતા એની આપણે તરત ગમી જાય એવી છે, આંખે વળગે એવી છે। ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો જાતનો ચારણ, ચારણ જાતનો એક વાલો નામ છે, એટલે જ એનું વાલો કેસર નામ આપેલું છે। એ ગામમાં વાલો રહે છે। તેનો ધંધો ઘોડા વેચવાનો છે અને લેવાનો, નાનપણથી જ એનો ઘોડા સાથે ભારે હેત પ્રીત। અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરના તબેલામાં હણહણી હણહણાટી કરે છે। હવે વાલો કેસરો જે ઘોડાનો ધંધો કરે છે, નાનપણથી જેને શોખ છે, એ ઘોડાઓ અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી એવા ચાર જાતના ઘોડાઓ છે। કેસરના તબેલામાં હણહણાટી કરે છે, જે ઘોડાઓનો જે અવાજ છે એ અહીં આપવામાં આવ્યું છે, બતાવવામાં આવ્યું છે। આવો વાલો કેસરો એક દી વડોદરામાં જઈને ઉભો રહ્યો, વડોદરામાં જાય છે, ઘોડાઓ લઈને ઉભો રહે છે, મીટ માળતા નજર કરતા જ મન ઉઠી જાય એવા ઘોડા એની સૌ રાજી રાજી થઈ જતા। ઘોડાઓ એટલા સરસ હતા, તંદુરસ્ત હતા કે જેને નજર કરતાની સાથે જ ગમી જાય। હજાર રૂપિયાની વાસણી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાસણીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા। અહીં બતાવ્યું છે કે જે વાસણી પૈસા મૂકવાની નાની મસ્તી થયેલી છે, કેડે કેડે ખોસવામાં આવે છે એની વાત કરેલી છે, એ 1000 રૂપિયા લઈને જાય છે, તેમાંથી 500 રૂપિયા રસ્તામાં ખર્ચાઈ જાય છે, પણ ત્યાં જઈને એક પણ ઘોડો ખપતો નહોતો, એક પણ ઘોડો ખપતો નહોતો, એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા। કિંમત એટલી હતી કે જે લેનારાઓને ગમી તો જાય છે ઘોડો, પરંતુ પૈસા એટલા હતા કે જેથી લેનાર એને પસંદ તો કરે છે પણ લઈ શકતા નથી। આખરે કેસરિયાને વડોદરાને રામ રામ કરી ઘરની ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો, પાછા એમણે પોતાના ગામ આવવાનો નિર્ણય, એક પણ ઘોડો વેચાણો નહીં અને ફરી પાછા એ પોતાના ગામ તરફ આવવા તૈયાર થાય છે। વડોદરા ઉપર ભગવાન સુરતદાદાના તેજ પથરા માંડ્યા હતા। વડોદરા આવતા આવતા એમને સવાર પડી ગઈ, એટલે જ કહે છે કે ભગવાન સુરતદાદાના તેજ પથરા માંડ્યા, સવાર પડી ગઈ। જાતવાન પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસરે વડોદરાને વેગળું મૂક્યું। એ ઘોડાઓ જે હતા જાતવાન ઘોડાઓ, એ ઘોડાઓને એમણે વેગળું મૂક્યું, વેચવાનું બંધ કરી દીધું અને પાછું એને પોતાના ગામ તરફ આવવા તૈયાર થઈ ગયા। વડોદરાને છૂટું કહી દે, વેગળું મૂકે, એને ભૂલીને આવે, એ પોતાના ગામ તરફ આવવા તૈયાર થાય છે। પાણી પંથા ઘોડાનો અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછું છું, પાણી પંથા જે એક જ સીધી લાઈનમાં દોડી જોરથી જાય એવા, પાણી જેવી રીતે પ્રવાહ વહે છે એવી રીતે ઘોડાઓ ચાલ એવી છે એમની, એવા એ ઘોડાઓ લઈને નીકળે છે, તેમાં પછી પૂછવાનું કઈ આવતું નથી, ઘોડાઓ એટલા સરસ હતા। કેસરે એક ઘોડા ઉપર રાંગ વાળી બાકીના પાંચે ઘોડાઓ એની ફરતા થણગણતા ચાલવા માંડ્યા। એક ઘોડા ઉપર એને સવારી કરી છે, રાંગ માંડી એટલે કે સવારી કરી,
અને ત્યાર પછી બીજા ઘોડાઓ પણ એમની સાથે ચાલવા માંડ્યા. જયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવારી ચમકતી ચામડી, કાન સોરીને દોઢે ચડાવતા, તરત જ સૂર ખજૂરીના જે સૂળ આવે છે એટલા એનો તેજ છે, તરત એ ઉભા થઈને ચાલવા માંડે એવા ઘોડાઓ છે. જાણે ભગવાને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા. એકદમ સફેદ દૂધવાન જેવા એવા ઘોડાઓ જે છે. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે. જળ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ગરણી ક્યાં ઘોડાને ઘરે થોડું છે એ પાછા ગરણી ભેગા થવા ગરણી પોતાના ગામ જાય છે અને ગરણી ક્યાં ઘોડાને ઘરે થોડું છે એટલે ગરણી ગામથી ઘોડાને લઈ જવું નથી, એમણે વચ્ચે વેચવા છે. વાર ખર્ચીને વધેલી 500 રૂપિયાની વાસણી કેડે બાંધી છે. 500 રૂપિયાની જે કેડ ઉપર વાસણી બાંધી વાર ખર્ચીમાંથી એમણે લીધા હતા. એ 500 રૂપિયા 1000 લીધા હતા, એમાંથી 500 રૂપિયા વધે છે, પાછા પાછા લઈને જાય છે. પોતાની ખોરાકીનો ઘોડાના જોગવાની જોગવાઈ એમાં ભલી ભાત્ય થઈ જશે. એમણે વિચાર્યું કે ઘોડાની ખાવાનું અને મારું પણ ખાવાનું એમાંથી થોડું ઘણું થઈ જશે. એવી ધરપત હૈયામાં છે, એવી એને પોતાની ભાવના છે કે હું આટલું તો કરી શકું. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોડામાંથી ગોદડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જસોનો ઢગલો જાતે ભાડ્યો. એમણે એક જયારે વડોદરાથી પોતાના ગામ તરફ જાય છે એ સમયે એક ખૂણામાંથી ગોદડા ઠામ વાસણો બધા છે, બધું ઘર વખરીનું સામાન છે, ઘરની નાની મોટી તમામ જસણો નાની મોટી તમામ વાસણો ખેતી માટે બધી જ વસ્તુ ઢગલો જાતે પડે જોઈ છે. બે ડગલા આગળ હાલ્યો, બે ડગલા આગળ જાય છે ત્યાં નાના છોકરાના કાળજા કંબા એવા કાળા બોકાસા સંભળાય, એના અવાજ સંભળાય છે. નાનું બાળક રડતું હોય એવો અવાજ કાળજાને કંપાવે એવો એમને સંભળાય છે. કુણા હૈ વાળા, એકદમ નાજુક હૃદય વાળા વાલા કેસેરાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. એમણે પોતાની ઘોડાની લગામ તાણી ઉભો રાખી દીધા, ઘોડાની તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. એક જ્યાં ઠામ બધા મૂક્યા, ઘોડા ઠામ વાસણ ઘરની નાની મોટી વસ્તુઓ જે રસ્તામાં નાખી દીધી હતી એ વસ્તુઓ એમણે ત્યાં જોઈને ઘોડો ઉભી રાખ્યો. ત્યાં બધા જ ભેગા થયા હતા અને આખું ટોળું ત્યાં વાલાકેસરાના ઘોડાની લગામ ખેંચાય છે. ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઉભો રહ્યો. ઘરની સામે જઈને વાલાકેસરો ઉભા રહે છે. જોતા જ કેસરીઓ મામલો પામી ગયો. એને જાણ થઈ ગઈ કે કોઈક લેણદાર આવ્યો છે, એમની પાસે કોઈક પૈસા માંગી રહ્યું છે. લેણદારની ટાપ ઉતરી છે, લેણદાર કોઈક આવ્યો છે એવું એમને સમજાય. ગાભા ગોદડા ઠામ ઠીકરા ઢેબે આવતા હતા, નીચે ઉપરથી નીચે નાખતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી. યુવાન મરાઠા કોણ હતો એ વાલો કેસરી અને મસ વળી ગઈ હતી. ટાપ લઈને આવનાર શેડ ઉપર વાલાએ નજર ધ્રોવી સવાલ કર્યો. નજર નાખી એમણે થોડી એ જે પૈસા લેવા માટે હતો, જે પોતાનો લેણદાર હતો, લેણું લેવા આવ્યો હતો એની પાસે નજર હતી. શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો. વાલો કેસરે બોલે છે, શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો. ભાઈ તારો મારક તારી રાહ જોવે છે, હાલ તો થા. વાલા કેસરાને જે લેણદાર છે એ કહે છે કે તારો મારક તારી રાહ જોઈ, તારો રસ્તો તારી રાહ જોઈ છે, તું ચાલતો થા, હાલ તો થા. શેઠના અવાજથી તિરસ્કાર છૂટ્યો. બાપ બોલો કેટલાનું લેણું, આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. વાલો કેસેરા ફરી પાછો કહે છે, બાપ બોલો કેટલાનું લેણું છે, આ છોકરાના આહુડા એટલે કે આંસુ મારાથી જોવાતા નથી. શેઠનો બીજા ચડાયો. શેઠ ગુસ્સે થયા, આવ્યો મોટો મોટો કેટલાનું લેણું, દાતારનો દીકરો તું, શું દાતારનો દીકરો છે કે લેણું દેવા આવ્યો છે. ખેસ ફંગોળતા શેઠ કહ્યું, ખેસ ઉપર નાખીને શેઠ કહે છે, બોલ રૂપિયા 500નું બિલ ભરવું છે. વાલા કેસરા પાસે ફક્ત 500 રૂપિયા હતા વાર ખર્ચી માટે, પાછો વડોદરાથી આવતો હતો એમની પાસે 500 રૂપિયા હતા એમને. અને લેણદાર કહે છે, બોલ 500 રૂપિયાનું બિલ ભરવું છે. એક પળનો બીજા પળે કેસરાએ કેડીથી વાસણી છોડી, જે કેડમાં એમની પાસે 500 રૂપિયા હતા ઘોડા માટે અને પોતાના માટે જે વાટ ખર્ચીના હતા એ છોડી
મૂળાના પ્રતિક જેવા 500 ગણી દીધા, એકદમ કટકટતી નોટ એમણે ગણીને દીધી. ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાડે લાગ્યું. ઉપરથી કોઈક ભગવાન ઉતર્યા હોય એમને લાગે છે કે જે કોઈક મદદરૂપ થાય છે. પ્રામાણિકતાથી પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘવ ફાટી આંખે વાલા કેસરીને જોઈ રહ્યા હતા. એટલે અહીં મિત્રો, જે વાલા કેસરીઓ જે લેણદારની ટાપ ઉતરે છે ત્યાં જે બાળકનું હૃદય પૂર્વક રોદન થાય છે, એ જોવે છે અને એમને મદદ કરે છે. એના પરથી અહીં જે લેણદાર છે એને પણ ખબર પડે છે કે પ્રામાણિકતાની ઉછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘવ ફાટી આંખે વાલા કેસરી તરફ જોઈ રહ્યા. લેણદાર પણ જોઈ રહે છે, રાઘવબાની તરફ જોઈ રહે છે. હવે આવતા અંકમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી અસ્તુ.